નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ગુજરાતમાં જે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખમાં જે વરસાદ પડવાનો છે એ કયા જિલ્લાઓમાં પડશે અને શા માટે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે કેટલાક જિલ્લાઓ જેમ કે ઉત્તર ગુજરાત છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ તમે અમારો આ વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી તમને હવામાન અને વરસાદની સચોટ માહિતી મળતી રહે અને બીજું કે તમે જો અમારો વિડિયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને લાઇક કરવાનું ના ભૂલશો તો હવે આપણે એ વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એના પછી આપણે એ પણ વાત કરીશું કે ગુજરાતમાં શા માટે ફરીથી વરસાદ વધશે તો પહેલાં એ વાત કરી લઈએ જેમ કે આ ત્રેવીસ તારીખની વાત છે તો ત્રેવીસ તારીખે તમે જોઈ રહ્યા છો જેમ કચ્છ જિલ્લો છે તો આ કચ્છ જિલ્લાની અંદર આખો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે એટલે આ જે ચાર જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે પછી તમે જુઓ કે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે જે અરવલ્લી છે મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા એની અંદર ઓછો વરસાદની શક્યતા છે પરંતુ સાબરકાંઠા છે અરવલ્લી છે ગાંધીનગર છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે એટલે આ વિસ્તારોમાં ત્રેવીસ તારીખ એટલે કે આજે અહીંયા થોડો વધારે વરસાદ પડે શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના જે બે જિલ્લાઓ છે જેમ કે નવસારીને વલસાડ ત્યાં થોડો યલો યલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ત્યાં થોડો વધારે વરસાદ પડે શક્યતા છે હવે આપણે ચોવીસ અને પચીસ તારીખની સ્થિતિ શું છે એ પણ જોઈ લઈએ ચોવીસ અને પચીસ તારીખની સ્થિતિની જો વાત કરીએ તો આ જે સ્થિતિ છે ચોવીસ તારીખની સ્થિતિ છે એની અંદર આપણે વાત કરીશું કે ભાઈ કેવી રીતે ચોવીસ તારીખે ક્યાં વરસાદ પડવાની વધારે સંભાવના છે એના ઉપર હું તમને જો વાત કરું તો ચોવીસ તારીખની અંદર કચ્છની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ એનો મતલબ એ છે કે ત્યાં વધારે વરસાદ એટલે ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે બનાસકાંઠા પાટણ અને મહેસાણા એટલે ઉત્તર ગુજરાતના આ જે વિસ્તારો છે એટલે ગુજરાતનો જે ઉપરનો ઉત્તર ગુજરાત પ્રકારનો જે પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડશે અને પછી થોડો વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીની અંદર વધવાની શક્યતા છે અમદાવાદની અંદર પણ વરસાદ પડી શકે છે બીજી જે ખાસ વાત છે એ હું તમને કહી દઉં કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ થોડો વરસાદ વધશે આ જે પૂર્વના વિસ્તારો છે ત્યાં પણ કદાચ એટલે પંચમહાલ છે છોટાઉદેપુર દાહો દાહોદ છોટા ઉદેપુરમાં હમણાં જ પૂર આવ્યું હતું એટલે ત્યાં પણ વરસાદ વધવાની સંભાવના છે સુરત નવસારી વરસાદ ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર બે ત્રણ દિવસ સુધી વધારે વરસાદ પડશે હવે પચીસ તારીખની સ્થિતિ શું છે એ પણ આપણે જોઈ લઈએ તો પચીસ તારીખની સ્થિતિ તમે જુઓ કે ત્રેવીસ અને ચોવીસ તારીખે વરસાદ થયા પછી પચીસ તારીખે પણ આપણે ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે જેમ તમે જોવો છો કે કચ્છ બનાસકાંઠા પાટણ અહીંયા જે બે ત્રણ દિવસ જે વરસાદ થવાનો છે આ વિસ્તારોમાં ત્યાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ આ વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં એટલે અહીંયા થોડો વધારે વરસાદ પડે તેવી શક્યતા છે બીજું કે ગુજરાતમાં સંપૂર્ણ વરસાદ બંધ નથી થઈ જવાનો બરાબર વરસાદ ચાલુ જ રહેવાનો છે પરંતુ ઓછો વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે મધ્યમ વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં આકાશ ખુલ્લું થઈ જશે તડકો આવશે એવું અને ઘણા લોકો પૂછતા હતા કે અમારા ગામમાં વરસાદ નથી કે આ જગ્યાએ વરસાદ નથી એટલે તમને કહી દઉં કે હવામાન વિભાગ ચોક્કસ ગામ કે ચોક્કસ શહેરની એક અલગથી આગાહી કરતું નથી એટલે ભાગે તેનો જિલ્લો જે હોય છે તેની આગાહી કરે છે અથવા તો ખૂબ મોટું શહેર હોય તો તેની આગાહી થઈ શકે છે પરંતુ બહુ નાના ગામની સચોટ આગાહી એવી થઈ શકતી નથી અને બીજું કે આ આગાહી છે એટલે હવામાન વિભાગ એવું નથી કહેતું કે ત્યાં વરસાદ પડશે જ આગાહી છે એટલે આપણે જેમ સંભાવના કહીએ છીએ એમ સંભાવના છે કે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે હવે આપણે એ પણ જોઈ લઈએ કે ગુજરાતમાં વરસાદ ફરીથી વધવાની શક્યતા કેમ છે તો હવે આપણે એ વાત કરવાના છીએ કારણ કે ગુજરાતની આસપાસ એટલે કે ગુજરાતથી ઉપર થોડું રાજસ્થાન અને પાકિસ્તાનનો જે વિસ્તાર છે એની આસપાસ એક આ લો પ્રેશર એટલે કે એક સિસ્ટમ સર્જાવાની છે વરસાદી સિસ્ટમ એટલે એના કારણે છે જે બધો વરસાદ થોડો ખેંચાય અને ગુજરાતના ઉપરના ભાગોમાં આવશે એટલે રાજસ્થાનમાં પણ થોડોક વરસાદ થશે બીજું કે જે ચોમાસાની જે આપણે જે વાત કરીએ છીએ કે મોન્સૂન ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ આ રીતે થોડી નીચે આવશે આ રીતે એટલે બંગાળની ખાડી સુધી જશે એટલે જે મોન્સૂન ટ્રફ હોય છે એની નીચેના ભાગમાં થોડો વધારે વરસાદ પડતો હોય છે એટલે રાજસ્થાનના ગુજરાતની નજીકના જે ભાગો છે એ અને ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ અને એ બાજુના વિસ્તારો છે ત્યાં થોડો વધારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના જે આ જિલ્લાઓ છે જેમ કે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે મોરબી એની અંદર થોડો વધારે વધારે વરસાદ પડવાની શક્યતા છે તો આ કારણ છે કારણ કે એક નાનકડી સિસ્ટમ ગુજરાતની આસપાસ એટલે થોડી આગળ એટલે આમ આમ તો આસપાસ કહેવાય પણ હવામાનની દ્રષ્ટિએ આસપાસ ત્યાં સર્જાઈ રહી છે એના કારણે ત્યાં થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે તો બિયસ તમે આ રીતે અમારા વિડીયો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અમારા ફેસબુક પેજને તમે લાઇક કરી દેજો અને બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર આવી અને તમે દેશ અને દુનિયાના સમાચાર પણ વાંચી શકો છો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે અમને જણાવશો અને આ અમારી માહિતી કેવી લાગી છે તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો